नमस्ते विद्यार्थी मित्रों, हूँ जोशी प्रार्थना ओसम पाठक स्कूल गुजराती विषय में तमने धोरण 9 मां पहलू काव्य समझावे सांज समय सांभळ्यो। एना कवि छे नरसिंह मेहता। पण काव्य समझता पहला आपणे काव्य ने गाजो अने तमे बधा पण मारी साथे काव्य गाजो। સાંજ સમે સાંભળ્યો વાલો વૃંદાવન થી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોપ જાવે, મોર મુકુટ શિર સુંદર ધર્યો કાને કુંડળ લકે, પહેર્યા પીતાંબર ફૂલની પછેડી જુવા ચંદન મહેકે, તારા મંડળમાં સસિયર શોભે હેમ જડિત હીરો, તેમ ગોવાળમાં ગીરધર શોભે હરિહરદનો વીરો, બાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મનું ધસ્યું, આળ કરી આલિંગન દીધું તન મન ઉપર વારું, બાલાજીનું મહાસુખકારી રસ્યા વિન કેમ રહીએ, નરસૈયા ચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખે, સાંજ સમે સાંભળ્યો વાલો વૃંદાવન થી આવે, આગળ ગોધન પાછળ સજન મનમાં મોપ જાવે। વિદ્યાર્થી મિત્રો, કાવ્ય ગાન કર્યા પછી આપણે પેલા કવિનો પરિચય જોશું। નરસિંહ મહેતા છે એના કવિ, આશરે 15મું શતક। નરસિંહ મહેતાની કોઈ તારીખ મળી આવતી નથી, આશરે 15મું શતક છે। જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો અને બાળપણ એનું જૂનાગઢમાં વીત્યું હતું। જૂનાગઢમાં અત્યારે પણ નરસિંહ મહેતાનો ચોરો છે। ગુજરાતીમાં આદિકવિનું બિરુદ મેળવેલું છે અને કવિ છે એનું ઉપનામ પણ આદિકવિ છે। ઉપનામને આપણે તખલ્લુસ પણ કહી શકીએ, તો એનું ઉપનામ તખલ્લુસ આદિકવિ છે। અને નરસિંહ મહેતાની કૃતિઓ છે હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું, આ બધી એની કૃતિઓ છે। તો આપણે જોડકામાં કર્તા કૃતિ સાહિત્ય પ્રકાર એ પણ પૂછાય છે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવું। હવે આપણે કાવ્ય સમજીશું। સાંજ સમે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે, કૃષ્ણ ભગવાનનું આખું રૂપ અહીંયા વર્ણન કરેલું છે કે કૃષ્ણ ભગવાન બાળપણમાં કેવા લાગતા, ગાયો ચરાવવા જતા ત્યારે કેવા સુંદર લાગે છે, એ બધું સરસ રીતે આ કાવ્યમાં સમજાવ્યું છે। નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, એ દાસ્ય ભાવથી ભક્તિ કરતા કૃષ્ણની, રાધા છે તો પ્રેમ લક્ષણા ભક્તિ છે એની, એવી રીતે અલગ અલગ ભક્તિના પ્રકાર છે। તો અહીં નરસિંહ મહેતા છે એ કૃષ્ણ ભગવાનના રૂપમાં મોહિત થઈ ગયા છે અને સરસ કાવ્યની રચના કરે છે કે સાંજ પડે છે અને કૃષ્ણ ભગવાન કેવા લાગે છે, સાંજ સમય સાંભળ્યો, સાંભળ્યો એટલે શ્રી કૃષ્ણ, વાહલો એ પણ શ્રીકૃષ્ણ નામ છે, વૃંદાવન થી આવે ગાયો ચરાવીને પાછો આવે છે, આગળ ગોધન, ગોધન એટલે ગાયોનું ધણ, કૃષ્ણ ભગવાન છે એ આગળ ગાયોનું ધણ છે, પાછળ સાજન એટલે સાજન પણ કૃષ્ણનું જ નામ છે, શામળ્યો, સાજન, વાહલો એ કૃષ્ણનું નામ છે, ગાયો આગળ ચરાવે છે, પાછળ વાહલો છે, સાજન છે, મનમાં મોહ ઉપજાવે એટલે નરસિંહ મહેતા એમ કહે છે કે કૃષ્ણ ભગવાનનું રૂપ છે ને મનમાં મોહ ઉપજાવે છે, એટલું સરસ એનું રૂપ છે। અને એને શું પહેર્યું છે, મોર બીચવાળું મુગટ પહેર્યો છે, મોર મુકુટ શિર, શિર એટલે માથા પર, સુંદર ધર્યું ધારણ કરેલો છે મુગટ, મોર બીચવાળો મુગટ ધારણ કરેલો છે, કાનમાં કુંડળ પહેર્યું છે, કુંડળ એટલે કાનમાં પહેરવાનું ઘરેણું, અને એ લહેકે છે કુંડળ, પહેર્યા પીતાંબર, એને પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે, ફૂલની પછેડી, ફૂલનો કંદરો પહેર્યો છે, અને ચુવા ચંદન મહેકે એટલે ચુવા ચંદન થી સુગંધિત છે, સુગંધિત પદાર્થ છે ચુવા ચંદન, તારા મંડળમાં જેમ શશિયર, શશિયર એટલે ચંદ્ર, શશી એટલે ચંદ્ર, જેમ તારા મંડળમાં ચંદ્ર શોભે ને એવી રીતે ગાયોની વચ્ચે કૃષ્ણ ભગવાન શોભી ઉઠે છે, હેમ જડ્યો હીરો એટલે તારા મંડળમાં કૃષ્ણ ભગવાન ચંદ્રની જેમ શોભે છે, અને હીરો હોય એ તમે વીટીમાં જડો અને હીરો ઉઠી આવે સરસ રીતે શોભે, એમ કૃષ્ણ ભગવાન પણ ગાયોની વચ્ચે શોભે છે। આ બે ઉદાહરણ આપેલા છે કે કૃષ્ણ ભગવાન કોના જેવા લાગે છે, તેમ ગોવાળમાં ગિરિધર
પછી કૃષ્ણ ભગવાનનું નામ આવે છે સામળિયો ગિરિધર ગિરિધર નામ કેમ પડ્યું કારણ કે ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે એટલે ગિરિધર શોભે હરિ હરધરનો હીરો હરધર હરને ધારણ કરનાર બળદેવ કૃષ્ણ ભગવાનના ભાઈ છે એટલે બળદેવનો હીરો એટલે કૃષ્ણ ભગવાન છે એ એના ભાઈ હરને ધારણ કરનાર બળદેવ એનો હીરો એ શોભે છે વાહલાજીનું રૂપ હૃદયમાં હૃદય એટલે હૃદયમાં વાહલ એટલે શ્રી કૃષ્ણ ભગવાનનું રૂપ હૃદયમાં વસી ગયું છે નરસિંહ મહેતાને મનનું તે ધસ્યું મન નરસિંહ મહેતા કહે છે કે મારું મન કૃષ્ણ ભગવાનમાં લીન બની ગયું છે અને એની તરફ જ ગતિ કરે છે આળ કરી આલિંગન દીધું તન મન મુખ પર વાળ્યું આલિંગન એટલે પ્રેમથી ભેટવું એ કાવ્યની રચના કરે છે ત્યારે નરસિંહ મહેતાને એમ થાય છે કે કૃષ્ણ ભગવાનને ભેટી પડે છે અને કૃષ્ણ ભગવાનમાં લીન બની જાય છે નરસિંહ મહેતા વાલાજીનું રૂપ મહાશુભકારી નરસિંહ મહેતા કહે છે કે એ રૂપ જેને જોયું હોય એનો મેળો પાર થઈ જાય એ રૂપ એટલું શુભકારી છે કે નરસિંહ મહેતા એમાં ઓતપ્રોત થઈ જાય છે કેવું રૂપ કે જેણે શિર પર મુકુટ પહેર્યો છે મોરનું બીછું છે પીતાંબર છે અને તારામંડળમાં જેમ ચંદ્ર શોભે છે વીટીમાં જેમ હીરો શોભે છે એવું એનું મહાશુભકારી રૂપ છે કે જે રશિયા વિણ કેમ રહી આ રશિયા કૃષ્ણ ભગવાનનું નામ પાછું આવ્યું કે આ રશિયા વિણ વિના કેમ રહી શકાય એવા કૃષ્ણ ભગવાન છે ટુમક ટુમક ચાલતા હોય ગાયો ચરાવતા હોય એના વગર કેમ રહી શકાય એવા ભક્તિમાં લીન બની જાય છે અને બધા જ કવિઓ હોય એ કાવ્યમાં એનું નામ ઉમેરે એટલે કહે છે કે નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ નિરખી નિરખી એટલે નિરખવું એટલે જોવું નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનના રૂપને જોઈ જોઈને હરખાય છે જેમ મીરાબાઈને વાદળોમાં વરસાદમાં બધામાં કૃષ્ણ ભગવાન બતાતા એમ નરસિંહ મહેતા એમ કહે છે કે આ રૂપ મારી સામે ઊભું છે અને હું જોઈ જોઈને હરખાઉં છું એવું સરસ કૃષ્ણ ભગવાનનું કાવ્ય છે નરસિંહ મહેતા છે કૃષ્ણ ભગવાનના કાવ્યમાં કૃષ્ણ ભગવાનમાં ઓતપ્રોત થઈ જાય છે કે સુંદર મજાનું એવું આપણે કાવ્ય આજે ભણ્યા આ કાવ્ય તમારે ગાવાનું છે અને સરસ રીતે લખવાનું પણ છે.